પાકિસ્તાને ફરી ઓક્યું જેર. પાકિસ્તાને ફરી છેડ્યો જૂનાગઢ રાગ. કંગાળ પાકિસ્તાનને હવે જૂનાગઢ જોઈએ છે. ભૂખમરામાં જીવતું પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી બાજ નથી આવી રહ્યું. કાશ્મીર બાદ હવે ફરી એકવાર પાકિસ્તાને જૂનાગઢને લઈને જેર ઓક્યું છે. પાકિસ્તાને ભારત પર મોટો આરોપ લગાવ્યો અને કહ્યું કે જૂનાગઢ પર ભારત દ્વારા ગેરકાયદે કબજો કરવામાં આવ્યો છે. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા મુમતાઝ જહરા બલુચે એક મીડિયા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જૂનાગઢને 1948માં ભારતે કબજે કર્યું હતું. રજવાડા પર ભારતનો ગેરકાયદે કબજો છે અને ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવનું ઉલ્લંઘન કર્યું હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. જો કે પાકિસ્તાનને હવે તેમના આ દાવાનો જવાબ મળી ગયો છે. લોક સાહિત્યકાર રાજભાગ અઢવીએ જૂનાગઢ પર ટિપ્પણી કરતા પાકિસ્તાનને સણસણતો જવાબ આપ્યો છે. રાજભાઈએ કહ્યું કે પાકિસ્તાન ભૂખમરાથી પીડિત પ્રજાની ચિંતા કરે, જૂનાગઢની નહીં. એ તો બોલે ખીચડી તો નથી ખાવાની, કઈ એને થોડી ખીચડી ખાવી છે. એને કે ખીચડી ખાવીને જૂનાગઢ લેવું હેલું હોય છે, પણ એ તો ઘુવડ હોય ને, ઘુવડ એ કોઈ દી માને જ નહીં ફૂરજ ઉગે છે. એનો અર્થ એવો થોડો છે ફૂરજ નથી ઉગતો, એમ એ બોલ્યા કરે. અને એને એને કહી તમે તમારી તૈયારી જો, એની વાતો આમ સાચી હશે આમ જોઈ તો, કે એ પાકિસ્તાનને હવે ભારતમાં ભરવા ભળી જવામાં જાજા વર્ષ બાકી નથી, એટલે પછી તો જૂનાગઢ એ ભારતમાં એ આવી જાય એટલે બધાનું કહેવાય ને, એટલે એ કદાચ એની આશા એ રીતે પૂરી થાય. બાકી તો એ વાતો કરે એને કરવા દો, એને કે ટમેટા અને દૂધ તમારી પ્રજાને ઘટે છે એ પહેલા પૂરું પાડો, પછી એ વાત કરજો. પાકિસ્તાનના જૂનાગઢ રાગ બાદ ઠેર ઠેરથી તેની ટીકા થઈ રહી છે. આ મુદ્દે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા અને પૂર્વ મેયર ગીતાબેન પરમારે પણ પ્રતિક્રિયા આપી હતી. આમાં એવું છે કે જ્યારે માનસિક સ્થિતિ ગુમાવી દેતા હોય ત્યારે લોકો ગમે તેવી બખવાટ કરતા હોય છે. એમને ખબર હોવી જોઈએ કે જૂનાગઢ એ ભારત દેશનો અભિન્ન અંગ છે અને આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલે આ લડાઈ કરી અને જૂનાગઢને મતદાન કરી અને જ્યારે અહીંયા જૂનાગઢને ભારતની અંદર ભેળવું હતું. ખરેખર પાકિસ્તાનના લોકોએ ચિંતા કરવી હોય તો એ દેશની અંદર જે અરાજકતા ફેલાય છે, જે મુસ્લિમ પરિવારો ત્યાં પીડાઈ રહ્યા છે, ખૂનની નદીઓ વહે છે, ભૂખમરો છે, તો એમના દેશના લોકોની સ્થિતિ સુધારવા માટેની ચિંતા કરવી જોઈએ. અહીંયા આવી અને જૂનાગઢમાં આવીને અહીંયા લોકોને પૂછે કે જૂનાગઢની અંદર જે મુસ્લિમ કોમ્યુનિટી લઘુમતી સમાજ છે એ પાકિસ્તાનથી ખૂબ સારી રીતે અહીં જીવી રહ્યા છે. જૂનાગઢ ભારત આઝાદ થયો અને જ્યારે 5 મહિના પછી ભારત જૂનાગઢ આઝાદ થયું તે પણ અમને ખૂબ દુઃખ છે, કારણ કે જ્યારે ભારત આઝાદ થયું ત્યારે જૂનાગઢ આઝાદ થઈ જવાનું હતું, પરંતુ આ પાકિસ્તાનની અવળચંડાઈને લીધે જ્યારે જૂનાગઢને આટલા મહિના મોડું આઝાદી મળી તે પણ ખૂબ દુઃખલાયક છે. એટલે જૂનાગઢવાસીઓને પણ હંમેશા ખૂબ આનંદ છે કે તે ભારતનું અભિનંગ અને અભિનંગ જ રહેવાનું છે. પાકિસ્તાનના આવા બેફામ વાણી વિલાસ સામે જૂનાગઢના મુસ્લિમ સમાજમાં પણ ભારે રોષ ફેલાયો છે. જૂનાગઢના મુસ્લિમ સમાજે પાકિસ્તાનને રોકડું પરખાવી દીધું. તેમણે કહ્યું કે જૂનાગઢ એ ભારતનું અભિન્ન અંગ છે અને રહેશે. સમગ્ર દુનિયા જાણે છે કે પાકિસ્તાનની પોતાની એટલી બધી સમસ્યાઓ છે કે જે સમસ્યાઓના નિરાકરણ માટે એ દુનિયાની પાસે અનેક વાર ભીખો માંગતા આપણે એને નજરે જોયું છે. એટલે પાકિસ્તાનના જે લોકો છે એની જે મુશ્કેલીઓ છે એને હલ કરવા માટે કરીને પાકિસ્તાનના જવાબદારોને વિચારવું જોઈએ, ત્યાં પોતાની એનર્જી બગાડવી જોઈએ, ન કે જૂનાગઢની ચિંતા કરવા માટે કરીને. જૂનાગઢ તો હંમેશા ભારતનું હતું, ભારતનું છે અને ભારતનું રહેશે. જૂનાગઢ તો ભારતનું છે, હતું ને રહેશે, પણ જૂનાગઢના નાગરિકો ભારતના હતા, છે અને રહેશે. પાકિસ્તાન સાથે પહેલા પણ કાંઈ લેવા દેવા જૂનાગઢને નહીં હતું ને આજે પણ કાંઈ લેવા દેવા જૂનાગઢને નથી. એટલે આ જે નિવેદન છે માત્ર ને માત્ર એક સુર્ખીઓમાં રહેવા સિવાય આમાં બીજું કાંઈ છે નહીં. અને જો પાકિસ્તાનના જે તે કોઈ પણ જવાબદાર દ્વારા આ સ્ટેટમેન્ટ આવ્યું છે ને એટલી બધી જો જૂનાગઢની ચિંતા હોય ને જૂનાગઢ મેળવવાની વાત હોય તો એક વખત પ્રયત્ન કરે એટલે પાકિસ્તાનને પણ ખબર પડે કે કેટલા વિશે શું થાય છે. ભૌગોલિક દ્રષ્ટિએ જૂનાગઢનું માની લ્યો કે પાકિસ્તાનની અંદર હોય તો એની વ્યવસ્થા કેવી રીતના થઈ શકતી, આ મને પાકિસ્તાનના જે પ્રવક્તા છે એ સમજાવી શકશે કે ભૌગોલિક દ્રષ્ટિએ કેવી રીતના અનુભવ જૂનાગઢનું સંચાલન થઈ શકે ત્યાંથી પાકિસ્તાન બેઠા બેઠા. એટલે મને તો મારા મને તો એવું લાગે છે કે આ જે પાકિસ્તાની પ્રવક્તા છે
એ તો એને અથવા તો હોસ્પિટલમાં ગાંડાની હોસ્પિટલમાં દાખલ કરવા પડે અથવા એને મગજમેટ થઈ ગયો એવું મારું માનવું છે. આ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાને જૂનાગઢને પોતાનો ભાગ હોવાનો દાવો કર્યો હોય. ઓગસ્ટ 2020માં પણ જ્યારે પાકિસ્તાને નવો નકશો બહાર પાડ્યો ત્યારે જૂનાગઢને પાકિસ્તાનનો ભાગ ગણાવ્યો હતો. આ પછી ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે પાકિસ્તાનનો આ પ્રયાસ નિરર્થક છે. જય વિરાણી, વીટીવી ન્યૂઝ, જૂનાગઢ.